અંકલેશ્વર શહેર હદ વિસ્તારમાંથી પસાર થતી આંબલા ખાડીની પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ લીંબાપોથી કરવામાં આવતા સ્થાનિકો તેમજ સામાજિક સંગઠનો દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આંબલા ખાડીમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, જે ઘણી જ મોડેથી કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ થઈ ગઈ છે, એટલે આ કામગીરીમાં ઘણું મોડું થયું છે। સાથે જણાવવાનું કે આ કામગીરી થઈ રહી છે જે પરિણામ લક્ષી નથી, કારણ કે નાના હિટાચી ફોકલેન્ડ મશીનથી કામગીરી કરવામાં આવી છે, જે ઊંડી અને પહોળી આંબલા ખાડી માટે નિરર્થક છે। જરૂરિયાત વધુ અને ઝડપથી પાણીનો પ્રવાહ વધી જાય એવી કામગીરી કરવાની હોય, જ્યારે આ નાનું મશીન ખાડીએ કામગીરી કરવામાં અસમર્થ છે। ફક્ત ઉપર જ કામગીરી કરવામાં આવશે, ફક્ત ઉપરી પાળાને સુશોભિત કરવામાં જ સમય પસાર થઈ રહ્યો છે। ખાડીની વચ્ચે અને નાળાઓની મધ્યમાં જે અવરોધરૂપ માટી અને કચરો છે તે દૂર ન થતાં તેથી પાણી રોકાણ થશે અને અંકલેશ્વર શહેર અને તાલુકામાં આંબલા ખાડીના પાણી ઓવરફ્લો થશે, જેનાથી પ્રજાને નુકસાન અને હાલાકી પણ ભોગવવી પડશે। આ સરકારી નાણાંનો અને કિંમતી સમયનો દુરુપયોગ થઈ રહ્યો હોય મોડે શરૂઆત થઈ છે અને ધીમી ગતિથી કાર્યવાહી હોય, જેને લઈને આંબલા ખાડીની પૂર્ણ સફાઈ થશે કે કેમ અને થશે તો ક્યારે થશે તેવી ચર્ચા અને આશંકાઓ થઈ રહી છે। આ બાબતે સ્થાનિક સામાજિક સંગઠન તરફથી કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર અને નોટિફાઇડ વિભાગના મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।